નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સીએમ ક્લાસીસમાં આજે આપણે બ્લેકબોકનો રીડ ટુ જોશું ધોરણ દસ વિષય અંગ્રેજી બ્લેકબોક રીડ ટુ જેનું ટાઇટલ છે ઓહ જલેબીસ નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જતું હશે ને મિત્રો પાઠ પણ એટલો જ આ રીડ પણ એટલો જ રમૂજી છે સરસ છે અને લાસ્ટમાં આપણે કંઈક શીખ પણ આપે છે તો ચાલો આ સરસ મજાનો પાઠને આપણે સરસ મજાના રીડને આપણે સ્ટડી કરીએ વર્ડ તો ધ ગવર્મેન્ટ સ્કૂલ કે હું સરકારી શાળાના પાંચમા ધોરણમાં હતો હું એ સરકારી શાળામાં પાંચમા ધોરણમાં હતો ફિફ્થ સ્ટાન્ડર્ડ એટલે પાંચમો ધોરણ વન ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ ફોર રૂપીસ ઇન માય પોકેટ ટુ પે ધ સ્કૂલ ફીઝ કે શાળાની ફી ચૂકવવા માટે મારા ખીચામાં ચાર રૂપિયા લઈ અને હું એક દિવસ શાળાએ ગયો વન ડે એટલે જ દિવસ કે એક દિવસ પે એટલે ચૂકવું કે શાળાની ફી ચૂકવવા માટે મારા ખીચામાં ચાર રૂપિયા લઈ અને હું શાળાએ ગયો

કે જેઓ હું ત્યાં પહોંચ્યો મને જાણવા મળ્યું કે ટીચર જે ફી ઉઘરાવાના હતા માસ્ટર ગુલામ મોહમ્મદ તે રજા ઉપર હતા એન્ડ શો ધ ફી ફીસ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ વીક અને ફી આવતા સોરી નેક્સ્ટ ડે અને ફી આવતા સોરી પછીના દિવસે ઉઘરાવાની હતી પછીના દિવસે લેવાની હતી ઓલ થ્રુ ધ ડે ધ કોઈન્સ સિમ્પલી સેટ ઇન માય પોકેટ આખો દિવસ કોઈન્સ છે જે સિક્કાઓ છે ફી ભરવા માટે જે ચાર રૂપિયા લઈને ગયા હતા લેખક એ સિક્કાઓ હતા એ આખો દિવસ સિક્કાઓ મારા પોકેટમાં શાંતિથી પડ્યા રહ્યા સિમ્પલી પડ્યા રહ્યા બટ વેન બટ વન્સ સ્કૂલ ગોટ ઓવર પણ એક વખત શાળા પૂરી થઈ ગોટ ઓવર એટલે પૂરી થઈ એન્ડ આઈવોઝોનમાં વે અને હું મારા રસ્તા ઉપર હતો ધે બિગેન ટુ સ્પીડ તેઓ બોલવા લાગ્યા કોણ બોલવા લાગ્યા તો તે બોલે વિદ્યાર્થી મિત્રો સી આગળ આપને ખબર પડશે કઈ રીતે બોલે છે તે પણ આપણે ફર્સ્ટ પેરેગ્રાફને એકવાર પાછો જોઈ લઈએ શું કહે છે કે એક વખત હું પાંચ સરકારી સ્કૂલમાં પાંચમા ધોરણમાં હતો સોરી શું કહે છે કે હું સરકારી સ્કૂલમાં પાંચમા ધોરણમાં હતો એક દિવસ જ્યારે હું શાળાની ફી ભરવા માટે ખીચામાં ચાર રૂપિયા લઈ અને હું શાળાએ ગયો જેવો ત્યાં પહોંચ્યો મને ખબર પડી કે ટીચર કે જે ફીઝ ઉઘરાવાના હતા માસ્ટર ગુલામ મોહમ્મદ તે રજા ઉપર હતા અને ફી પછીના દિવસે ઉઘરાવાની હતી આખો દિવસ સિક્કાઓ સિમ્પલી ખીચામાં મારા શાંતિથી પડી રહ્યા પણ જેવી સ્કૂલ પૂરી થઈ અને હું મારા રસ્તા ઉપર હતો તેઓએ બોલવાનું શરૂ કર્યું કોણે કે સિક્કાઓ કેવી રીતે તો તે ચાલો આગળ જોઈએ ઓલ રાઇટ કાંઈ વાંધો નહીં કોઈન્સ ડોંટ સ્પીક સિક્કાઓ બોલતા નથી ધય જિંગલ ઓર ખનક ખનક તેઓ જિંગલ કરે છે અથવા ખનક ખનક કરે છે આપણે જાણીએ છીએ કે ખીચાઓ ચાર પાછળ પડ્યા હોય પછી આપણે હાલતા હોય તો ખીચાઓનો જે સિક્કાઓનો જે અવાજ આવે તે ખનક ખનક કહે છે ખનક ખનક એવો અવાજ આવતો હોય જેને જિંગલ પણ કહે છે એટલે એવી રીતે બોલવા લાગ્યા આમ બોલતા નથી પણ કઈ રીતે બોલે છે ખનક 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 કેવી રીતે સિક્કાઓ બોલવા લાગ્યા બટ ધે એ ચ્યુલી સ્પોટ પણ તે દિવસે તો ખરેખર બોલ્યા એટલે ખરેખર એટલે બોલ્યા વન સેડ એક શું વિચારે છે ફ્રેશ એટલે તાજી હોટ એટલે ગરમ તે પેલી ગરમ અને તાજી જલેબી વિશે તું શું વિચારે છે જલેબીસ આર મીન્ટ ટુ બી તે જલેબીઓ ખાવા માટે જ હોય છે ઈટર્ન એટલે ખાવા માટે એન્ડ ઓનલી ધોસ વિથ મની ઇન ધેર પોએટ કેન ઇટ ધેમ અને એ લોકો કે જેઓના ખીચામાં પૈસા હોય તેઓ જ તેને ખાઈ શકે છે અને માત્ર એ લોકો જ ખાઈ શકે છે જેના ખીચામાં પૈસા હોય અને તારા ખીચામાં પૈસા છે તો તારે ખાવી જોઈએ હોય આવું શીખવો કહે છે કોને લેખકને ચાલો પે રીતે આપણે પાછું જોઈ લે વિદ્યાર્થી મિત્રો કે કાંઈ વાંધો નહીં સિક્કાઓ બોલતા નથી તેઓ જિંગલ કરે છે અથવા ખનક ખનક કરે છે પણ તે દિવસે તો તે ખરેખર બોલ્યા એક જ સિક્કાએ કીધું કે પેલી તાજી અને ગરમ જલેબી વિશે તું શું વિચારે છે જલેબીઓ તો ખાવા માટે જ હોય છે અને માત્ર એ લોકો જ ખાઈ શકે છે જેના ખીચામાં પૈસા હોય અહીં આપણે એક નાનો એવો ક્વેશ્ચન પૂછેલો છે કે વોટ વિલ બી યોર આન્સર ટુ ધીસ કોઈન્સ આ સિક્કાઓનો તમારો જવાબ શું હશે કદાચ આ જ પ્રશ્ન તમને શીખાવ હોય પૂછો હોય તો તમારો આન્સર શું હશે ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ શું કહે છે કે લુક હિયર યોર યુ ફોર રૂપીસ આઈ સેડ ટુ them મેં તેઓને કીધું તે જો તમને 4 હો તો તમે 4-4 રૂપિયાઓ જુઓ અહીંયા આઈ એમ અ ગુડ બોય હું એક સારો છોકરો છું ડોન્ટ મિસ ગાઈડ મી

ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે ધેન હાઉ આઈ માય ફેસ ટુ માસ્ટર ગુલાબ મોહમ્મદ ઇન સ્કૂલ ટુ મોરો અને જો હું આજે તમને વાપરી નાખું તો આવતીકાલે શાળામાં ગુલાબ મોહમ્મદ માસ્ટર ગુલામ મોહમ્મદને હું મારો ચહેરો કેવી રીતે બતાવીશ સ્પેન્ડ એટલે વાપરો આ ટુડે એટલે આજે સો એટલે બતાવો ફેસ એટલે ચહેરો કે જો હું આજે તમને વાપરી નાખું તો આવતીકાલે શાળામાં માસ્ટર ગુલામ મોહમ્મદને મારો ચહેરો હું કેવી રીતે બતાવીશ પાછે હજેરફોકરો જોઈ લઈએ જેથી તમને વધારે સમજ મળી જાય અને ફટાફટ આવડી જાય શું કે છે કે જો તમે ચાર રૂપિયાઓ મેં તેઓને કીધું હું એ જ સારો છોકરો છું મને ગેરમાર્દે ના ગોરો નહીં ત્યારે તમારા માટે સારું નહીં હોય અને વધુમાં તમે મારી ફીના પૈસા છો જો હું આજે તમને વાપરી નાખું તો આવતીકાલે હું માસ્ટર ગુલામ મોહમ્મદને શાળામાં ચહેરો કેવી રીતે બતાવીશ અહીંયા એક લાસ્ટમાં લાસ્ટ છે લાસ્ટ લાઈન એમાં જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે જલેબીસ આર નોટ ઓલવેઝ સ્વીટ કે જલેબીઓ હંમેશા મીઠી જ નથી હોતી એ આપણે લાસ્ટમાં ખબર પડશે કેવી રીતે કહે છે તો જલેબીસ આર નોટ ઓલવેઝ સ્વીટ જલેબીઓ હંમેશા મીઠી જ હોતી નથી ચાલો આગળના પેજ ઉપર જઈએ આપણે ધ કોઈન્સ ડિસ્કલાઈક વોટ આઈ હેડ સેડ મેં જે કીધું ને તે શીખાઓને ગમ્યું નહીં ડિસ્કલાઈક એટલે ના ગમવું વોટ આઈ સેડ એટલે મેં જે કીધું હતું મેં જે કીધું એ શીખાઓને ન ગમ્યું ઓલ ઓફ ધેમ બિગેન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ તેઓ એક જ સમયે બધા સાથે બોલવા લાગ્યા ઓલ ઓફ ધેમ એટલે તેઓ બધા બિગેન એટલે શરૂઆત કરવી સ્પીક એટલે બોલવાની ધ સેમ ટાઈમ એટલે એ સાથે જ સમયે તો બધા સિક્કાઓ એક સાથે બોલવા લાગ્યા ધેર વોઝ સચ એ ક્લેમર ધેટ પાસર બાય ઇન ધ બઝાર સ્ટેડ એટ મી એન્ડ માય પોકેટ તેઓ એટલો બધો ઘોંઘાટ કરતા હતા ક્લેમર એટલે ઘોંઘાટ ન ગમે તેવો અવાજ કે તેઓ એટલો બધો ઘોંઘાટ કરતા હતા કે બજારમાંથી પસાર થતા લોકો મારી સામે અને મારા ખીચાની સામે સ્ટેડ કરવા માંડ્યા એટલે તાકીને જોવા લાગ્યા સ્ટેડ એટલે તાકીને જોવું કે તેઓ એટલા બધા ઘોંઘાટ કરતા હતા તે પાસેથી મારી પાસેથી બજારમાંથી જે પસાર થતા હતા તેઓ મારી સામે મારા ખીચા સામે ઈટ જોવા લાગ્યા આઈ ગ્રેપ્ડ ઓલ ફોર ઓફ ધેમ મેં તેઓને ચારેયને પકડી લીધા ગ્રેબ્ડ એટલે પકડવું એન્ડ હેલ્ડ ધેમ ટાઇટલી ઇન માય ફિસ્ટ અને મારી મુઠ્ઠીમાં જોરથી દબાવી દીધા ફિસ્ટ એટલે મુઠ્ઠી એન્ડ ધેન ધે વેર સાયલન્ટ અને પછી તેઓ શાંત થયા સાયલન્ટ એટલે શાંત બટ આફ્ટર ટેકિંગ એ ફ્યુ સ્ટેપ્સ આય લુઝન માય ગ્રીપ પણ થોડા સ્ટેપ્સ ચાલ્યા પછી સ્ટેપ્સ એટલે પગલાં થોડા પગલાં ચાલ્યા પછી મેં મારી પકડ ઢીલી કરી ગ્રીપ એટલે પકડ લુઝન એટલે ઢીલી કરવી થોડો ડગલા ચાલ્યા પછી મેં મારી ઢીલી કરી ઇમિડિયેટલી ધલ્ડેસ્ટ કોઈન સાઈડ તરત જ સૌથી જૂનો સિક્કા એ કીધું જે સૌથી જૂનો સિક્કો તેણે કીધું ટેલ મી ઓનેસ્ટલી નાવ તે હવે મને પ્રામાણિકતાથી જણાવ ઓનેસ્ટલી એટલે પ્રામાણિકતાથી ડોન્ટ યુ ફીલ લાઈક ઇટ ઇન ધોસ હોટ હોટ જલેબીસ કે શું તને પેલી ગરમ ગરમ જલેબી ખાવાનું મન નથી થતું મની ટુમોરો અને જો આજે તું અમને વાપરી નાખીશ તો આવતીકાલે તને સ્કોલરશીપ નથી મળવાની મીન્સ કે તને મળવાની છે આવતીકાલે તને જે સ્કોલરશીપ મળશે એમાંથી તું ફી ચૂકવી દેજે આજે તું જલેબી ખાઈ લે આવું સૌથી જૂનો કહે છે જૂનો સિક્કો કહે છે સ્વીટ વિથ ધીસ મની ફી વિથ ધલરશીપ મની કે ફી ના પૈસામાંથી મીઠાઈ ખાઈ લે અને સ્કોલરશીપના પૈસા માંથી ફીસ ચૂકવી દે છે આવું કોણ કે છે સૌથી જૂનો શીખવો ચાલો એક વાર પેરફને પાછું જોઈ લઈએ શું કે છે કે મેં જે કીધું તે શીખવાને ગમ્યું નહી બધાઓ એક સાથે બોલવા લાગ્યા એટલો બધો ઘોંઘાટ હતો કે પાસેથી પસાર થતા બજારના લોકો મારી સામે ને મારા ખીચાની સામે તાકીને જોવા લાગ્યા મેં તેઓને ફોડી લીધા જોરથી ફોડી લીધા અને મુઠ્ઠીમાં દબાવી દીધા પછી તેઓ શાંત થયા પણ થોડા ડગલા ચાલ્યા પછી મારી ફોડ મેં મારી ફોડ ઢીલી કરી તરત જ સૌથી જૂનો સિક્કો બોલ્યો તે મને પ્રામાણિકતાથી જણાવ તને જલેબી થવાનું મન નથી ખાતું અને જો એવું હોય અને જો આજે તું અમને વાપરી નાખીશ તો આવતીકાલે તને સ્કોલરશીપ નથી મળવાની વોટ યુ આર ઇઝન્ટ રાઈટ આઈ રિપ્લાયડ મે કીધું તમે જે કહો છો ને તે સાચું નથી મેં જવાબ આપ્યો તમે જે કહો છો એ સાચું નથી બટ ઇટ ઇઝન્ટ ધેટ રોન પણ તે ખોટું નથી આઈધર એટલે તે ખોટું પણ નથી લિસન આઈ એમ નોટ એ કોમન શોર્ટ ઓફ એ બોય કે જો હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી કોમન એટલે સામાન્ય શોર્ટ એટલે પ્રકાર કે જો હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી ધ કોઈન્સ આર્ગ્યુડ બટ ધેન ધો જલેબીસ આર નો કોમન શોર્ટ ઓફ જલેબીસ આઇધર પણ પેલી જલેબીઓ ક્યાંય સામાન્ય પ્રકારની જલેબી છે નહીં ધે આર ક્રિપ્સ

તે તેઓએ તેઓનો પ્રયત્ન ચાલુ રાખ્યો અટેમ્પ્સ એટલે પ્રયત્ન કે સિક્કાઓ તે દિવસે વપરાવા માટે એટલા આતુર હતા કે તે તેઓએ તેઓનો પ્રયત્ન ચાલુ રાખ્યો ફાઇનલી આઈ રુશ્ડ ટુ ધ શોપ છેવટે હું દોડીને દુકાને ગયો રશ્ડ એટલે દોડીને જવું ટેરિફાઈડ આઈ વોઝ ગભરાયેલો હતો ડરેલો હતો ટેરિફાઈડ એટલે ડરેલો હોવું બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ ટુ વે અ વોલ રૂપી વર્થ ઓફ જલેબી તરત જ મેં હલવાઈને કીધું પણ તરત જ મેં હલવાઈને કીધું કે એક રૂપિયાની જલેબી તોલી આપે ધ હલવાઈ ઓપનડ અપ અ વોલ ન્યૂઝપેપર હલવાઈએ એક આખું ન્યૂઝપેપર ખોલ્યું છાપાનું પેજ ખોલ્યું એન્ડ હિપડ અ પાઇલ ઓફ જલેબીસ ઓન ઇટ અને તેના ઉપર જલે જલેબીનો ખડકલો કરવા લાગ્યો ચાલો એકવાર પેરેગ્રાફને પાછો જોઈ લઈએ કે જલ સિકાઓ તે દિવસે વપરાઈ જવા માટે એટલા આતુર હતા કે તેઓએ તેઓનો પ્રયત્ન ચાલુ રાખ્યો છેવટે હું દુકાને દોડીને પહોંચ્યો ગભરાયેલો હું હતો છતાં પણ મેં હલવાઈને કીધું કે એક રૂપિયાની જલેબી તોલી આપે હલવાઈએ છાપાનું આખું પેજ ખોલ્યું અને તેના ઉપર જલેબીનો ખડકલો કરવા લાગ્યો અહીં આપને પ્રશ્ન પૂછે છે ડુ યુ ફીલ હેપી અબાઉટ ધીસ બોયસ ડિસિઝન ટુ ઇટ જલેબી કે છોકરાના જલેબી ખાવાના ડિસિઝનથી શું તમે ખુશ છો વાય શા માટે આવો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે આગળ જોઈએ આઈ ક્લચડ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ તે મેં છાતી સમા જલેબીને પકડી લીધી ક્લચ એટલે પકડું ચેસ્ટ એટલે છાતી એન રેન ઇન ટુ ધ ગલ ઇન ટુ અ ગલી અને દોડીને ગલીમાં ગયો

આઈ એટ સો મિની મેં ઘણી બધી ખાધી સો મિની એટલે ઘણી બધી જલેબીસ ખાધી ધેટ ઇફ એનીવન પ્રેસ્ડ માય સ્ટમક અ લિટલ કે જો કોઈ વ્યક્તિ જરા પ્રમાણે મારા પેટને દબાવે સ્ટમક એટલે પેટ લિટલ એટલે જરા પણ પ્રેસ એટલે દબાવવું જલેબીસ વુડ હેવ પોપડ આઉટ માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રી તો જલેબી છે ને તે મારા કાન અને મારા નાકમાંથી બહાર આવે પોપડાઉટ ઓફ એટલે બહાર આવું કે મેં એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ જરા પણ મારા પેટને કે પેટને દબાવે તો જલેબી છે એ મારા નાક અને કાનમાંથી બહાર આવે એટલી બધી મેં જલેબી ખાઈ લીધી આગળનો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ વેરી ક્વિકલી ધ બોયસ ફ્રોમ ધ ઇન્ટાયર નેબરહુડ એસેમ્બલ્ડ ઇન ધ ગલી થોડીક જ વારમાં વેરી ક્વિકલી એટલે થોડા સમયમાં ઝડપથી વેરી ક્વિકલી એટલે ઝડપથી છો પાડોશના સમગ્ર પાડોશના છોકરાઓ ગલીમાં ભેરા થયા ઇન્ટાયર એટલે સમગ્ર એસેમ્બલ્ડ એટલે ભેરું થવું તે સમગ્ર પાડોશના છોકરાઓ ગલીમાં ભેરા થયા બાય ધ ટાઈમ આઈ વો શો પ્લીઝ્ડ વિથ માય સ્ટમક ફૂલ ઓફ જલેબીઝ ધેટ આઇગોટ ઇન્ટુ મૂડ ફોર સમ ફન તે સમય સુધીમાં જલેબી થી ભરેલા પેટ થી હું એટલો બધો ખુશ હતો કે હું કઈક ફન કરવાના મૂડમાં હતો હું કઈક રમૂજ કરવાના મૂડમાં હતો પ્લીઝ એટલે આનંદિત હોવું મૂડ ઓફ ફોર સમ ફન એટલે કે સમ ફન કરવો આનંદ કરવો આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ તે આજુબાજુના બાળકોને મે જલેબીઓ આપવાનું શરૂ કર્યું આઈ ડેસ્ડ ટુ ધ હલવાઈ એન્ડ બોટ વન મોર રૂપી વર્થ ઓફ જલેબી હું દોડીને હલવાઈ પાસે ગયો અને બીજા એક રૂપિયાની જલેબી જલેબી ખરીદી કેમ ટુ કેમબેગ પાછો આવ્યો એન્ડ સ્ટુડ ઓન ધ ચબૂતરા ઓફ વન ઓફ ધ હાઉસીસ અને એક ઘરના ચબૂતરા ઉપર ઊભી લિટરલી ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબી ટુ ધ ચિલ્ડ્રન અને છૂટથી બાળકોને જલેબી વેચવા લાગ્યો બાય ધેર વોઝ યુઝ મોબ ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી હવે મારી આજુબાજુ બાળકોનું એક મોટું ટોળું હતું યુઝ એટલે મોટું મોબ એટલે ટોળું હવે મારી આજુબાજુ બાળકોને એક મોટું ટોળું હતું ધ બેગર્સ ટુ લોન્ચ ડેઝોલ્ટ લોન્ચ ડેઝોલ્ટ એટલે કાઉસમાં સિમિલારિટી લખ્યો છે એટેક એ ભિખારીઓએ પણ હુમલો કર્યો

અનધર મેટર અને જલેબીને પચાવીને એ જ બીજી બાબત હતી ડાયજેસ્ટિન એટલે પચાવી અનધર મેટર એટલે બીજી બાબત જલેબી આટલી બધી ખાઈ તો લીધી પણ જલેબીને પચાવી એ જ બીજી બાબત હતી એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ અને રાત્રે મારે ડિનર પણ કરવાનું હતું રાત્રે મારે વાળું પણ કરવાનું હતું એટકો આટલી બધી જલેબી ખાઈ લીધી હતી અને રાત્રે ઘરે ખબર ન પડે એટલે વાળું પણ કરવું પડે એને ચાલો પાછો જોઈ લે ફેરે ખૂબ જ ઝડપથી પાડોશના બધા છોકરાઓ ગલીમાં ભેરા થઈ ગયા તે મસૂદીમાં હું હું એટલો બધો આનંદિત હતો હતો કે રમૂજ કરવાના જલેબીઓ બાળકોને આજુબાજુ બાળકોને વેચવાની શરૂઆત કરી હું દોડીને હલવાઈ પાસે ગયો અને બીજા એક રૂપિયાની જલેબી ખરીદી પાછો આવ્યો અને એક ઘરના ચબૂતરા ઉપર ઊભી અને છૂટથી બાળકોને જલેબી વેચવા લાગ્યો ત્યાં સુધીમાં તો મારી આજુબાજુ બાળકોનું એક મોટું ટોળું હતું ભિખારીઓએ પણ હુમલો કર્યો મેં બીજા બેચેલા બે રૂપિયાની પણ જલેબી ખરીદી અને તેઓને વેચી દીધી પછી મેં પબ્લિક નડે હાથને મોઢું સાફ કર્યા અને માસૂમ ચહેરે ઘરે પાછો ફર્યો જાણે મેં દી જીવનમાં જલેબીની જલેબી જોઈ પણ ના હોય જલેબી પચાવી એક બીજી બાબત હતી અને રાત્રે મારે મારું ડિનર પણ કરવાનું હતું આગળના પેજ તરફ જઈએ ધ રિઝલ્ટ વોઝ ધેટ ઓલ નાઇટ આઈ લે કોઈલ્ડ અપ લે કે જલેબી સફરીન ફ્રોમ મે સ્ટમક હેત સ્ટમક એક એટલે પેટનો દુખાવો સફરીન એટલે પીડાવું તે પરિણામ એ આવ્યું રિઝલ્ટ એટલે પરિણામ તે પરિણામ એ આવ્યું તું કે આખી રાત પેટના દુખાવાથી પીડાતો હું જલેબીના ગુચરાની જેમ પડ્યો રહ્યો ઠેન ગોડ આઈ ડિડ નાન્ટ હેવ ટુ ઇટ ઓલ ફોર રૂપીસ વર્થ ઓફ બાય માય ભગવાનનો આભાર કે ચારે ચાર રૂપિયાની જલેબી મારે ખાવી ન પડી ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઈક એની અધર ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ કે સવારમાં હું બીજા કોઈ દિવસની જેમ જ શાળાએ ગયો આઈ ન્યુ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ મને ખબર હતી કે ગયા મહિનાની સ્કોલરશિપ મને મળવાની હતી ધેટ ડે એટલે તે દિવસે

મને ખબર પડી કે સ્કોલરશિપ આવતા મહિને આપવાની હતી પછીના મહિને આપવાની હતી માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પીન મારું માથું ભમવા લાગ્યું અહીંયા પ્રશ્ન પૂછે છે વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધીસ બોય હવે બોય ના આવ હવે તમારી સલાહ છોકરાને શું હશે હવે તમે આ છોકરાને શું સલાહ આપશો

પણ જેવો હું શાળાએ પહોંચ્યો મને ખબર પડી કે સ્કોલરશિપ તો પછીના મહિને આપવાની હતી મારું માથું ભમવા લાગ્યું ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ્ડ ધેટ ધ ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ કે માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે ફીસ રિસેસ દરમિયાન લેવામાં આવશે અનાઉન્સ્ડ એટલે જાહેર કર્યું વેન ધ રિસેસ બેલ રેંગ જ્યારે રિસેસનો બેલ વાગ્યો આઈ લેફ્ટ ધ સ્કૂલ એન્ડ વોક વોકડ ઓન એન્ડ ઓન ત્યારે મેં શાળા છોડી દીધી લેફ્ટ એટલે છોડી દેવી અને આગળ અને આગળ ચાલવા લાગ્યો વોકડ એટલે ચાલવું ફાઇનલી આઈ ડ ધ રેલવે સ્ટેશન છેવટે હું રેલવે સ્ટેશને પહોંચ્યો ડ એટલે પહોંચવું આઈ સ્ટાર્ટેડ પ્રેઇન ટુ અલ્લામિયા અને મેં અલ્લામિયાને પ્રાર્થના કરવાની શરૂઆત કરી પ્રેઇંગ એટલે પ્રાર્થના કરવી જસ્ટ ધીસ વન સેવ મી કે આ એક વખત મને બચાવી ઓર્ડર એ ફરિસ્તા ફરિસ્તા ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ ફોર રૂપીસ ઇન માય પોકેટ તે ફરિસ્તાને ઓર્ડર કરો કે મારી પાસેથી પસાર થઈ અને મારા ખીચામાં ચાર રૂપિયા મૂકી દે માત્ર ચાર રૂપિયા મૂકી દે આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીસ એન્ડ નોટ ટુ ઇટ જલેબી હું તમને હું વચન આપું છું પ્રોમિસ એટલે વચન આપું કે હું તેનો ઉપયોગ ફીસ ચૂકવવા માટે જ કરીશ જલેબી ખાવા માટે નહીં હવે બાળક રેલવે સ્ટેશને જઈ અને અલ્લા મિયાને પ્રાર્થના કરે છે કે આ એક વખત મને બચાવી લ્યો તમારા ફરિસ્તાને કહો કે મને પાલ બાજુમાંથી પસાર થાય અને મારા ખીચામાં ચાર રૂપિયા મૂકી દે ચાલો એકવાર પેરેગ્રાફ પાછો જોઈ લઈએ કે માસ્ટર ગુલામ મોહમ્મદ જે જાહેર કર્યું કે ફી રિસેસ દરમિયાન લેવામાં આવશે જ્યારે રિસેસનો બેલ વાગ્યો મેં સારા શાળા છોડી દીધી અને આગળ અને આગળ ચાલવાનું શરૂ કર્યું છેવટે હું રેલવે સ્ટેશને પહોંચ્યો અને અલ્લા મિયાને પ્રાર્થના કરી કે આ એક વખત માત્ર મને બચાવી લ્યો ફરિસ્તાને ઓર્ડર કરો પાસેથી પસાર થાય અને મારા ખીચામાં માત્ર ચાર રૂપિયા મૂકી દઈએ હું વચન આપું છું હું તેનો ઉપયોગ ફી ચૂકવવા માટે જ કરીશ જલેબી ખાવા માટે નહીં નેક્સ્ટ પેરાગ્રાફ જોઈએ રેલવે ટ્રેક રેલવેના પાટાની પાસે આપે એવું વૃક્ષ હતું છાંયાવાળું વૃક્ષ હતું અર્લિયર ધ ઇન્ટાયર મેટર સિમ્ડ સો સિમ્પલ શરૂઆતમાં સમગ્ર બાબત છે એ ખૂબ જ સરળ લાગતી હતી મેટર એટલે બાબત સિમ્ડ એટલે લાગતી હતી સિમ્પલ એટલે સરળ જલેબીસ વિથ વિથ ધ ધ ધ મની મની એન્ડ સ્કોલરશીપ કે ફીના પૈસાથી જલેબી અને સ્કોલરશીપના પૈસાથી ફીસ શરૂઆતમાં તો આ બાબત ખૂબ જ સિમ્પલ આઈ આઈ હેડ નોન ધેટ વુડ ગેટ ધ સ્કોલરશીપ ધ નેક્સ્ટ મંથ આઈ વુડ હેવ પોસ્ટોન્ડ માય જલેબીસ ઇટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ કે જો મને ખબર હોત કે મને આવતા મહિને સ્કોલરશીપ મળવાની છે તો હું જલેબી ખાવાનો પ્રોગ્રામ પણ આવતા મહિના સુધી પોસ્ટપોન કરી દે નાઉ ફોર ધ ક્રાઇમ ઓફ હિટિંગ અ ફ્યુ જલેબી ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ વોઝ એબસન્ટ ફ્રોમ ધ સ્કૂલ કે હવે જલેબી ખાવાના ગુના માટે મારા જીવનમાં પહેલીવાર હું શાળામાં એબ્સન્ટ રહ્યો ગેરહાજર રહ્યો સિટિંગ ધેર અંડર ધ ટ્રી અને તે વૃક્ષની નીચે બેઠો રહ્યો એટ ફર્સ્ટ આઈ ફેલ્ટ લાઈક ક્રાઇન સૌ પ્રથમ તો મને રડવાનું મન થયું ધેન આઈ ફેલ્ટ લાઈક લાફિંગ વેન ઇટ સ્ટ્રકડ મી ધેડ ધ ટીયર્સ આઈ વોઝ શેડિંગ વેર નોટ ટીયર્સ બટ ડ્રોપ્સ ઓફ જલેબી સિરપ પણ પછી મને જ્યારે ખબર પડી કે હું જે આંસુઓ પાડતો હતો ટીયર એટલે આંસુ શેડિંગ એટલે પાડવા કે હું જે આંસુઓ પાડતો હતો તે આંસુ નહોતા પણ જલેબીના મીઠા રસ હતો એવું મને જ્યારે ખબર પડી ત્યારે મને હસવાનું મન થયું પહેલાં તો લેખકને બાળકને રડવાનું મન થાય છે પણ પછી અચાનક એને સ્પષ્ટ થાય છે સ્ટ્ર એટલે અચાનક સ્પષ્ટ થવું સમજાવું અચાનક સમજાય છે એટલે જે હું આંસુ પાડું છું ને એ આંસુ નથી તે તો જલેબીનો મીઠો રસ છે ત્યારે બાળકને હસવાનું મન થાય છે ચાલો એકવાર પેરીગ્રાફને પાછો જોઈ લઈએ કે રેલવેના પાટાની પાસે એક મોટો છા એક છાયો આપે એવું વૃક્ષ હતું શરૂઆતમાં તો સમગ્ર બાબત સરળ લાગતી હતી જલેબી આ ફીના પૈસાથી જલેબી અને સ્કોલરશીપના પૈસાથી ફી જો મને ખબર હોત કે આવતા મહિને સ્કોલરશીપ મળશે તો હું જલેબી ખાવાનો પ્રોગ્રામ પણ આવતા મહિને પોસ્ટપોન કરી દેત હવે જલેબી ખાવાના ગુના માટે મારી લાઈફમાં પહેલીવાર હું શાળામાંથી એબસન્ટ રહ્યો વૃક્ષ નીચે બેઠો રહ્યો સૌ પ્રસંગ તો મને રડવાનું મન થયું પછી જ્યારે મને ખબર પડી જ્યારે મને એ સ્પષ્ટ થયું કે હું જે આંસુ પાડતો હતો તે આંસુ નહોતા પણ જલેબીના મીઠો રસ હતો ત્યારે મને હસવાનું મન થયું ચાલો નેક્સ્ટ જોઈએ શું થાય છે આઈ અપ ફ્રોમ ધેર હું ત્યાંથી ઊભો થયો એન ઓડર ટુ ધ બજાર અને બજારમાં ચાલીને ગયો એન વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ ટુ रिंग અને શાળાના બેલને વાગવાની રાહ જોઈ સો ધેટ વેન ધ ચિલ્ડ્રન કેમ આઉટ આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ જેથી જ્યારે શાળાના બાળકો બહાર આવે હું પણ તેઓની સાથે ચાલીને ઘરે જાઉં એઝ ઇફ આઈ હેડ કેમ સ્ટ્રેટ ફ્રોમ ધ સ્કૂલ જાણે કે હું સીધો શાળાએથી જ ઘરે આવ્યો હોય એવી રીતે સ્ટ્રેક એટલે સીધો શું કહે છે પેરેગ્રાફ પછી હું ઊભો થયો અને ચાલીને બજારે ગયો અને સ્કૂલના બેલને વાગવાની રાહ જોઈ જેથી હું બાળકો જ્યારે બહાર આવે ત્યારે હું તેઓની સાથે ચાલીને ઘરે જાઉં જાણે હું સીધો શાળા એથી જ ઘરે પાછો આવ્યો હોય ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ પછીના દિવસે પણ મેં એ જ વસ્તુ કરી આઈ ગો ડ્રેસ્ડ એન્ડ લેફ્ટ લેફો મેં ડ્રેસ પહેર્યો અને ઘર છોડ્યું ઘરેથી નીકળો વેન્ટ વેન્ટઅપ ટુ ધ સ્કૂલ ગેટ શાળાના ગેટે ગયો એન્ડ ધેન ટર્ન ઓફ ટુ ધ રેલવે સ્ટેશન અને પછી ત્યાંથી વોણાક લઈ અને રેલવે સ્ટેશને પહોંચી ગયો અંડર ધ સેમ ટ્રી આઈ સેટ એન્ડ બિગેન ટુ સે ધ સેમ પ્રેયર અને તે જુ વૃક્ષ નીચે બેસી અને મેં ફરીથી પ્રાર્થના કરવાની શરૂઆત કરી આઈ રિપીટેડલી પ્લીડ તે મેં વારંવાર આજીજી કરી પ્લીડ એટલે આજીજી કરવી રિપીટેડલી એટલે વારંવાર એટ લીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે કે આજે અલ્લામિયા એટ એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે અલા મિયા આજે તો મને કમસે કમ આપી દો ટુડે ઇઝ ધ ડે આજે બીજો દિવસ છે ધેન આઈ સાઇડ પછી મેં કીધું ઓલ રાઇટ કમ લેટ્સ પ્લે ગેમ કાંઈ વાંધો નહીં ચાલો આપણે એક રમત રમીએ

તે જ વસ્તુ મેં કરી મેં ડ્રેસ પહેર્યો અને ઘરેથી નીકળો ચાલીને સ્કૂલના ગેટે ગયો અને ત્યાંથી વણાક લઈ અને રેલવે સ્ટેશને ગયો તે જ વૃક્ષની નીચે બેઠો અને ફરીથી પ્રાર્થના ચાલુ કરી મેં વારંવાર આજીજી કરી કલા મિયા આજે તો આપી દો આજે બીજો દિવસ છે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલો આપણે રમત રમીએ હું તે સિગ્નલે જઈશ તમે છુપી રીતે આ મોટા પથ્થરની નીચે ચાર રૂપિયા મૂકી દેજો હું તે સિગ્નલ સ્પર્શ કરી અને પાછો આવીશ ચાલો શું થાય છે અલ્લામિયા પૈસા મૂકે છે કે નહીં એ આગળના પહેલીગ્રાફમાં આપણે જોઈએ આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ એન્ડ રિટર્ન સ્માઈલિંગ તે હું સિગ્નલે ગયો અને સ્મિત સાથે પાછો ફર્યો ફાઇનલી આફ્ટર સઈન બિસ્મિલા વેન આઈ લિફ્ટેડ અફ ધ રોક અ બિગ હેરી વોર્મ ગોટા બીસમીલા કહ્યા બાદ જ્યારે મેં કે મોટો પથ્થર ઊંચો કર્યો લિફ્ટેડ એટલે ઊંચું કરવું એક મોટો વાળ જીવડો બહાર આવ્યો હેરી એટલે વારવાળો આઈસ્ક્રીમ્ડ એન્ડ રન હવે મેં ચીસ પાઈરી અને ત્યાંથી ભાગી ગયો રેન રેનઅવે એટલે ભાગી જવું સ્ક્રીમ્ડ એટલે ચીસ પાડવી જે મેં ચીસ પાડી અને ત્યાંથી ભાગી ગયો ચાલો એકવાર આપણે આ પેરાગ્રાફને પાછો જોઈએ કે હું સિગ્નલે ગયો અને સ્મિથ સાથે પાછો આવ્યો છેવટે બિસ્મીલા કહીને જ્યારે મેં પથ્થરને ઊંચો કર્યો ત્યારે મોટો વાળવાળો જીવડો બહાર આવ્યો હું ચીસ પાડી અને ભાગી ગયો ચાલો નેક્સ્ટ પેજમાં જોઈએ આઈ વોસ કોટ હું પડાઈ ગયો હતો કોટ એટલે પડાઈ જવું ધ રિપોર્ટ ઓફ માય એપ્સન્સ હેડ રીચડ હોમ મારી ગેરહાજર રહેવાનો જે રિપોર્ટ હતો કે ઘરે પહોંચી ગયો હતો રીચડ એટલે પહોંચી જવું એબસન્સ એટલે ગેરહાજર રહેવું ઈટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન્ડ આફ્ટર દેટ પછી શું બન્યું હશે તેનું વર્ણન કરવું ને આમું છે યુઝલેસ એટલે નકામું નિરથક ડિસ્ક્રાઈબ એટલે વર્ણન કરવું હેપન એટલે બનવું ત્યાં પછી શું બન્યું હશે એનું વર્ણન કરવું ને આમું છે આપણે બધા જાણીએ જ છીએ કે ઘરે આવું થાય અને પડાઈ જાય પછી શું બને બધા જાણીએ જ છીએ વોટ વોટ હેપ વોટ માઇટ હેવ હેપન એટ હોમ એન્ડ સ્કૂલ આફ્ટર ધીસ અને પછી શાળાએ અને ઘરે શું બન્યું હોય છે આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે વેલ વોટ એવર હેપન હેપન તે સારું જે થયું તે થઈ ગયું બટ અપ ટુ સેવન્થ ઓર એઇટ સ્ટાન્ડર્ડ આઈ કેપ્ટ વન્ડરિંગ પણ સાતમાંથી આઠમા ધોરણ સુધી હું વિચારતો રહ્યો વન્ડરિંગ એટલે વિચારવું ઇફ અલ્લામિયા હેડ સેન્ટ મી ફોર રૂપીસ ધેટ ડે વોટ હાર્ન કુડ ઇટ હેવ પોસિબલ ઇ કોસ્ટન કે તે દિવસે અલ્લામિયાએ મને ચાર રૂપિયા આપી દીધા હોત તો કોઈનું શું નુકસાન ગયું હોત ઇટ વોઝ ઓનલી લેટર ધેટ આઈ કેમ ટુ કન્કલુઝન ધેટ ઇફ અલામિયા વેર ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્ડ ફોર ધેન ઇવેન ટુ ડે મેન વુડ બી લિવિંગ ઇન ધ નેસ્ટ લાઈ ક્રોસ એન્ડ હી વુડ નોટ હેવ લર્ન ધ આર્ટ ઓફ મેક પછી મને સમજાયું પછી હું એ કન્ક્લુઝન ઉપર આવ્યો કન્કલુઝન એટલે ઉપસહાર તે તો પછી હું એ કન્ક્લુઝન ઉપર આવ્યો કે જો અલ્લામી આપણે જે માગી એ બધું અલ્લામી આપી દીતા દેતા હોત તો આજે પણ માણસ છે એ ભમરાની જે હશ આજે પણ માણસ કાગડાની જેમ ક્રોસ એટલે કાગડો કાગડાની જેમ મારે તો હોત નેસ્ટ એટલે માળો અને તે જલેબી બનાવવાની કળા પણ શીખ્યો હોત નહીં એ પછી મને સમજાયું તો ચાલો એકવાર પાછું જોઈ લઈએ કે હું પકડાઈ ગયો હતો મારી એબસન્સનો રિપોર્ટ ઘરે પહોંચી ગયો હતો પછી શું થયું એનું વર્ણન કરવું નિરથ છે આપણને જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઘરે અને શાળાએ પછી શું બન્યું હોય છે આપને ખબર જ છે સર્વિસ થઈ હશે તો ચાલો આગળ શું કહે છે કે જા સારું જે થયું તે થયું પણ સાતમા અને આઠમા ધોરણ સુધી હું વિચારતો રહ્યો કે જો અલ્લા એ મને ચાર રૂપિયા તે દિવસે આપી દીધા હોત તો કોઈનું શું ખરાબ થઈ જાત એ પછી મને સમજાયું પછી મને એ હું પછી કન્ક્લુઝન ઉપર આવ્યો કે જો અલ્લા મિયા આપણે જે માગી તે આપી દેતા હોય તો માણસ આજે પણ કાગળની જે માળામાં રહેતો હોત અને તે જલેબી બનાવવાની પણ કળા શીખતો ન હોત છેલ્લે પણ લેખકને જલેબી જ યાદ આવે છે ખૂબ સરસ પાઠ છે ખૂબ સરસ રીત છે જલેબી અને સરસ મજાનો છે જરા પણ બોરિંગ નથી મજા આવે એવો છે આશા રાખું છું તમને સમજાઈ ગયો હશે આભાર ધન્યવાદ થેન્ક યુ